નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા. અગત્યના સમાચાર મળી રહ્યા છે કોરોનાને લઈને, એ પણ નજર કરી લઈએ. મુસ્લિમ સમાજના સમાજ સરકારના કાર્યમાં સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. કોરોના વાયરસ સામે સૌ એક થઈને લડત ચલાવે તેવું કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કહેવામાં આવ્યું છે. બે ધારાસભ્યો મુસ્લિમ સમાજને સંદેશ આપતા નજરે પડ્યા. ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા, તેમના દ્વારા અપીલ કરવામાં આવી કે સોશિયલ ડિસ્ટન્સ જ એકમાત્ર ઉપાય છે અને જેનો અમલ કરવો જ જોઈએ લોકોને. 100% જે લોકો જઈ આવ્યા હોય, જેમને જરા પણ પોલીસ કે તબીબી અધિકારીઓની સામેથી જઈ પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ. કાલે જ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ધારાસભ્યો સંસદ સભ્યોની મિટિંગમાં માહિતી આપી કે તબલીગ જમાતમાંથી આવેલો ફક્ત એક વ્યક્તિને પોઝિટિવ આવ્યું છે, પરંતુ એનાથી આપણે સંતોષ માનવાનું નથી. જે કંઈ આવ્યા હોય અને લોકો જો શંકા ઉપજતી હોય તો સામેથી પોતાને ક્વોરન્ટાઇન કરાવવું જોઈએ. અને દુઃખની બાબત છે કે કોટ વિસ્તારની અંદરથી આ જે બનાવો વધુ આવી રહ્યા છે, એટલે વિશેષ કાળજી, વિશેષ તકેદારી કોટ વિસ્તારના લોકોએ રાખવાની જરૂર છે. અને હું તો મુસ્લિમ સમાજને બી આપના માધ્યમથી કહું છું કે જ્યારે મક્કા બંધ હોય, જ્યારે મદીના બંધ હોય, સમગ્ર દેશની મસ્જિદો બંધ હોય, જુમ્મા બંધ કર્યા હોય, પછી બે ચાર લોકોએ નમાઝ પડવા જવાની મમત પણ ના કરવી જોઈએ. અને મક્કા મદીના બંધ હોય, અને એવું નથી કે મુસ્લિમ સમાજ બંધ છે, મંદિરો બંધ છે, મઠ બંધ છે, ગિરજાઘર બંધ છે, એટલે તમામ ધર્મો આને પાળી રહ્યા છે. એટલે આપણે પણ બધા ભેગા મળીને ભારતીય રીતે તમામ ધર્મના લોકો આની અંદર કોઈ પણ મમત કર્યા વગર આનું લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરીએ, કેમ કે હવે આપણે ત્રીજા ફેઝમાં આવી ગયા છે. ખાસ કરીને આપે વાત કરી એ પ્રમાણે કે કોરોના વાયરસ દિલ્હીથી તબલીગ જમાતમાં જે લોકો જઈને ગુજરાતમાં આવ્યા છે તેમના કારણે અત્યારે જે પ્રસરી રહ્યો છે એવી વાત કહેવામાં આવી રહી છે. ત્યારે આપના માધ્યમથી હું કહેવા માંગુ કે જે લોકો તબલીગ જમાત સાથે સંકળાયેલા છે, જે લોકો ત્યાં આ તબલીગની જે મરકઝ પર ગયા હતા, એ લોકો અત્યારે ગુજરાતમાં આવી ગયા છે. અમદાવાદ શહેરના અંદર પણ છે, વડોદરા, રાજકોટ, એ લોકો પોતે અત્યારે જે લોકોને કોર્પોરેશન તરફથી, ત્યાંની કોર્પોરેશન તરફથી અને સરકાર તરફથી જે સૂચના મળી એ પ્રમાણે તેઓ જઈને મેડિકલ ટેસ્ટ કરાવીને આવી ગયા છે. અને જે બાકી રહી ગયા છે એ લોકોને પણ હું કહેવા માગું છું, ખાસ કરીને કે જે લોકો ત્યાં ગયા હતા અને અત્યારે જે મેડિકલ ટેસ્ટ નથી કરાવ્યા એ લોકોએ અત્યારે તાત્કાલિક